સમાચારમાં આગળ વાત કરીએ તો ડીસાથી અમદાવાદ તરફ જતી પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે, ત્યારે મહેસાણા પોલીસને આ બાબતમાં સફળતા મળી હોય. મહેસાણાની દૂધસાગર ડેરી રાત્રે પોલીસ વાહનો ચેકિંગમાં હતી અને તે દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળી આવતા જ પોલીસે તેને અટકાવી હોય તેની તપાસ કરી હતી અને આ ગાડીમાં સવાર બે ઇસમો પાસે તપાસ કરતાની સાથે જ પોલીસે દેશી બનાવટની એક પિસ્તોલ તેમજ 12 કાર્ટેજ કબજે કરી છે, જેમાં પોલીસે બંને આરોપીઓને ઝડપી હાલમાં વધુ તપાસ આદરી હતી. તેમજ ઝડપાયેલા ઇસમોમાંથી લક્ષ્મણ કોળી નામના આરોપી પર અગાઉ 15 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી નિયમિતપણે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ જાતે નાઇટમાં નીકળી અને વાહન ચેકિંગ કરી રહેલ છે. બહુ વ્યૂહાત્મક રીતે કામગીરી ચાલી રહેલ છે અને આ કામગીરીના ભાગરૂપે ગઈકાલે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI ચૌધરી પોતાના માણસો સાથે વાહન ચેકિંગ દૂધસાગર ડેરી સામે કરી રહ્યા હતા. એ સમય દરમિયાન અમને એક શંકાસ્પદ ગાડી મળી. શંકાસ્પદ ગાડીને ઊભી રાખી ચેક કરતાં ગાડીમાં બે ઇસમ હતા અને એમની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવેલ છે, ગેરકાયદેસર પિસ્તોલ છે અને સાથે 12 કારતૂસ જીવતા મળી આવેલ છે. આ પિસ્તોલ અને કારતૂસ જમા લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલા બે આરોપી પૈકી એક લક્ષ્મણભાઈ માળી છે, જે મૂળ રાજસ્થાનના રહેવાસી છે, અને બીજા આરોપી KK કિશોર પંચાલ ડીસાના રહેવાસી છે. કિશોર પંચાલ પણ ડીસામાં અમદાવાદ શહેરમાં અને રાજ્યના અલગ અલગ જગ્યાઓએ લગભગ 15 જેટલા ગુના દાખલ થયેલ છે. એમના વિરુદ્ધમાં અગાઉમાં આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલ છે, મારામારીના ગુના દાખલ થયેલ છે, આર્મ્સ એક્ટનો હથિયારનો ઉપયોગ કરેલ હોય આ પ્રકારના ગુના પણ દાખલ થયેલ છે. પોલીસે આરોપીઓને બંનેને અત્યારે પકડી પાડી તપાસ હાથ ધરેલ છે.